જય શ્રી કૃષ્ણ મારા વાલા વાલા બાલુડાઓને ચાલો ચાલો કૃષ્ણ લીલાની ત્રીજી વાર્તા સાંભળવી છે ને આગળની વાર્તામાં આપણે જોયું હતું ને કે કંસે દેવકીના સાત સાત બાળકોને નિર્દયતાથી મારી નાખ્યા વળી થોડો સમય વીત્યો દેવકી હવે આઠમા સંતાનને જન્મ આપવાની હતી કંસનો ભય વધવા લાગ્યો તો સાથે સાથે એનો જુલમ પણ વધવા લાગ્યો હતો

અને એના જેવા રાજાઓનો ત્રાસ વધતો જતો હતો બધાએ દેવ આતુરતાથી રાહ જોતા હતા કે દેવકીના આઠમા સંતાન રૂપે ભગવાન વિષ્ણુ ક્યારે જન્મ લે ને ક્યારે દાનવોનો નાશ કરે અને ક્યારે ધર્મની સ્થાપના થાય છેવટે એ દિવસ આવ્યો શ્રાવણ મહિનો અભિજીત નામનું નક્ષત્ર કૃષ્ણ પક્ષનો આઠમો દિવસ રાત પડી દેવકીના આઠમા સંતાન કૃષ્ણના જન્મની વેળા નજીક આવતી ગઈ દેવોની આતુરતા વધતી ગઈ આકાશમાં કાળા બમ્મર વાદળો ઘેરાવા લાગ્યા મેઘરાજા ગરજવા લાગ્યા વીજળી ચમકવા લાગી ઠંડો વરસાદી પવન ફૂંકાવા લાગ્યો વૃક્ષો ડોલવા લાગ્યા ડાળીઓ ઝુમવા લાગી માટી મહેકવા લાગી મધરાતના 12 વાગ્યા ત્યાં જ દેવકીએ પુત્રને જન્મ આપ્યો પણ એવો અવાજ ના આવ્યો જન્મ સમયે બાળક રડે પણ કૃષ્ણ તો વાંસળીના સુર જેવું મીઠું મધુર હસવા લાગ્યા વસુદેવ દેવકી તો કૃષ્ણનું કનૈયાનું મુખ જોતા ધરાયો જ નહીં શરદ પૂનમના ચંદ્રમાં જેવું મધ મીઠું મોઢું મેઘ જેવો શામળો રંગ માખણ જેવી કોમળ કાયા હોઠ પર રમતું મધુર મધુર સ્મિત મોની આજુબાજુ જાણે તેજનું વમળ ખુશખુશાલ દેવો અંતરિક્ષમાંથી ફૂલો વરસાવા લાગ્યા મન મૂકીને વરસાદ વરસવા લાગ્યો યમુનાના પાણી ઉમળકાથી નાચતા ગાતા દોડવા લાગ્યા દરિયાના મોજા જોર જોરથી ઉછળવા લાગ્યા પણ ત્યાં દેવકીના હૈયે ફાળ પડી હમણાં કોઈ ચોકીદાર ક્યાંક કંસને ખબર પહોંચાડશે તો પણ જોયું ને તો બધાય ચોકીદાર ઘસઘસાટ ઉંઘતા હતા એમના નસકોરા જોર જોરથી બોલતા હતા વળી પાછી દેવકી તો ધરાય ધરાય અને કૃષ્ણનું મઢ જોવા લાગી પણ મુંગુ મૂંગું રડવા લાગી વસુદેવ પણ ચિંતાથી કૃષ્ણની સામે જોઈ રહેલા કઈ રીતે આ બાળકને ઉગારવો ત્યાં તો કનૈયાના મધુર સ્મિતે જ જાણે વસુદેવના મનમાં એક વિચાર આવ્યો આ બાળકને ગોકુળમાં મારા મિત્ર નંદને ત્યાં તો પણ કઈ રીતે આ બેડી આ સાંકળો ત્યાં તો જાણે કશુંક જાદુ થયું હોય ને તેમ વસુદેવની બેડીઓ ફટફટ ખુલી ગઈ ને એમની બાંધેલી બધી લોખંડની સાંકળો તડાક દઈને તૂટી ગઈ જેલના દરવાજાનું તાળું ખટાક કરતું ખુલી ગયું અને જેલના તોતિંગ દરવાજા કિચુડ કિચુડ કરતા ધીમે ધીમે ઉઘડી ગયા બધા ચોકીદાર કસકસાટ ઊંઘતા જ રહ્યા ઊંઘતા જ રહ્યા હવે શું થયું હશે હવે આપણે આગળની વાર્તામાં જઈશું જય શ્રી કૃષ્ણ thank mm -hmm.